This is Akash, Akash Ukani and welcome to Samarpan Techno School Biology YouTube channel. તમે જોઈ રહ્યા છો ચેપ્ટર નંબર 6 સપુષ્પી વનસ્પતિઓની અંતઃસ્થ રચના. અત્યાર સુધી આપણે લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2 ની અંદર સ્થાયી પેશી જટિલ પેશી એના પ્રકાર વિશેની વાત કરી. આજે વાત કરી આવવાના છીએ આપણે જટિલ પેશીના અંદર બે પેશીના આપણે વાત ઉદાહરણ જોયા હતા. કઈ કઈ? જલવાહક અને અન્નવાહક. તો આજના લેક્ચર ની અંદર ફૂલ ડિટેલ ની અંદર આપણે ભણીશું. પહેલો પ્રશ્ન તો કે જલવાહક પેશીની આંતરિક રચના સમજાવો. કેટલા માર્ક્સ? તો કે 4 માર્ક્સ માટે. કેટલા માર્ક્સ માટે? 4 માર્ક્સ માટે. પહેલા તો આપણે એ કહેવું પડે કે વોટ ઇઝ જલવાહક પેશી. એટલે કે જલવાહક પેશીની તમે શું લખશો? એ સૌથી પહેલા વ્યાખ્યા. કઈ રીતે વ્યાખ્યા એની આપશો? તો કે વનસ્પતિમાં મૂળથી દરેક ભાગો, જેવા કે કેવા કેવા ભાગ? પ્રકાંડ, પર્ણ અને પુષ્પ કે ફળ સુધી પાણી ના વહન કે વહેંચણી કરતી પેશી એ કોણ? જલવાહક પેશી. આ તો બધા માટે સિમ્પલ વ્યાખ્યા જોઈ. ઓકે, હવે આ જલવાહક પેશીનું બીજું કામ પણ શું હશે? આ તો પાણી પહોંચાડવાનું એક કામ થઈ ગયું. હજી એક બીજું કામ છે, એ પાણી આપીને દરેક કોષોને યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડશે. શું પૂરું પાડે? યાંત્રિક મજબૂતાઈ પણ વનસ્પતિના દરેક ભાગો અને દરેક પેશીને પૂરી પાડશે. ઓલરાઈટ, તો ત્યારબાદ આપણે વાત કરીએ કે આ જલવાહક પેશીની અંદર થતું વહન કેટલા માર્ગી હોય? એક માર્ગી કે દ્વિમાર્ગી? જુઓ, વનસ્પતિ પાણીનું શોષણ કોના દ્વારા કરશે? મૂળ દ્વારા. મૂળના કયા ભાગ દ્વારા? મૂળ રોમ દ્વારા. ઓકે, મૂળ ક્યાંથી પાણીનું શોષણ કરશે? તો કે જમીનમાંથી. પાણીનો એકમાત્ર સ્ત્રોત છે જમીન. તો જમીનમાંથી પાણીનું શોષણ થઈને આખી વનસ્પતિમાં જશે. વહન કેટલા માર્ગી થયું? એક માર્ગી. કે પર્ણ, કે પર્ણમાંથી શોષણ ફરીથી મૂળમાં પાણી આવે, આવું આવે છે? તો કે નહીં. એટલે એક તરફ જ માર્ગ છે, એટલે આ માટે આ વહન કેવું હશે? એક માર્ગીય વહન. આ તમારે યાદ રાખવાનું છે. મોસ્ટ આઈપીક તમે આવું એમસીક્યુઝ ની અંદર પૂછી લે, પણ બહુ જ ઈઝી છે. એક માર્ગીય વહન. આ પેશી કેવી છે? જટિલ પેશી. કેવી છે? જટિલ પેશી. તો આપણે એવું ભણી ગયા હતા કે જટિલ પેશી હોય એ વિવિધ વિવિધ પ્રકારના કોષોની કે વિવિધ વિવિધ ઘટકોની બનેલી હોય અને સંયુક્ત રીતે સંકળાઈને કોઈ ચોક્કસ એક કાર્ય માટે જવાબદાર હોય. તો કયા કયા ઘટકોની, કયા કયા એકમોની બનેલી છે એ આપણે જોઈએ. તો કોઈ પણ સપુષ્પી વનસ્પતિ હોય, કોઈ પણ પુષ્પ ધારણ કરતી વનસ્પતિને શું કહેવાય? સપુષ્પી વનસ્પતિ. કોઈ પણ સપુષ્પી વનસ્પતિમાં મુખ્ય જલવાહિની અને જલવાહિની આ બે મુખ્ય ઘટકો હોય, પાણીના વહન સાથે સંકળાયેલા. કયા કયા? જલવાહિની અને જલવાહિની. તો આપણે એ બધાની અંદરથી પહેલો ભાગ જોઈએ. જટિલ પેશી તો ઘણા બધા ઘટકો હશે ઓબ્વિયસલી, તો એ પૈકી પહેલો ભાગ કોને ભણીએ? જલવાહિની. પહેલો ભાગ કોણ? જલવાહિની. ત્યારબાદ અમુકમાં જલવાહિની નહીં હોય તો એમાં શું હશે? જલવાહિની. ઓકે, જલવાહિની, જલવાહિની. ત્રીજો ભાગ છે જલવાહક તંતુઓ અને ચોથો ભાગ છે જલવાહક મૃદુતક. જો મૃદુતક પેશી સરળ સ્થાયી પેશીમાં હતી, પરંતુ એ જટિલ પેશીની અંદર પણ ભાગ ભજવે છે. એટલે કે મૃદુતક પેશીના કોષો એ આ બધા ઘટકોની સાથે ભેગા મળીને પાણીના વહન સાથે પણ સંકળાયેલા છે. એ જ તો આ જલવાહક પેશીને કેવી બનાવે છે? જટિલ. કે વિવિધ વિવિધ પ્રકારના ઘટકો અહીંયા ભેગા મળે છે. દેટ ઇઝ વાય પહેલો ભાગ આપણે વાત કરીએ જલવાહિની.
જલવાહિની કોની અંદર હાજર હોય, ખાસ યાદ રાખવાનું તમારે, જલવાહિની કોના અંદર મુખ્યત્વે જોવા મળશે, આવૃત બીજધારી વનસ્પતિમાં જયારે જલવાહિની કી ફક્ત કોનામાં જોવા મળશે, અનાવૃત બીજધારીમાં. આ એક સિમ્પલ તફાવત તમે યાદ રાખો, બરાબર. એનો આકાર રચનાને આધારે પણ તફાવત તો છે જ, પરંતુ એ કોની અંદર જોવા મળે એના આધારે પણ તફાવત છે. આવૃત બીજધારી વનસ્પતિ એ ફક્ત, સોરી, આવૃત બીજધારી વનસ્પતિમાં જલવાહિની જોવા મળશે, જયારે અનાવૃત બીજધારી વનસ્પતિમાં જલવાહિની કી. તો એ બંનેનો તફાવત કઈ કઈ રીતે છે એ જોવા મળે. હવે તમને એમ થશે, સર, જલવાહિની ની, સોરી, અનાવૃત બીજધારી વનસ્પતિમાં જલવાહિની કેમ જોવા નહીં મળે? તો તમને ઉદ્વિકાસનો ક્રમ ખ્યાલ છે કે અનાવૃત બીજધારી એ નીચલા ક્રમની વનસ્પતિ છે, જયારે આવૃત બીજધારી ઉપલા ક્રમની વનસ્પતિ છે. તો આ જલવાહિની કી એ જલવાહિનીનું આદિ સ્વરૂપ છે. એટલી બધી જલવાહિની કી એ જલવાહિની જેટલું જટિલ કે વિસ્તૃત કે વિકસિત નહીં હોય, અને એટલા બધા માત્રાની અંદર પાણીનું વહન કરવા માટે પણ સક્ષમ નથી. એટલા માટે આ એક તફાવત યાદ રાખવાનું. લેટ સી કે હવે એનો આકાર કેવો છે. સૌથી પહેલા આપણે વાત કરીએ જલવાહિનીનો, તો જલવાહિની કેવી છે? લાંબી નળાકાર નલિકાયુક્ત રચના. કેવી? લાંબી નલિકાયુક્ત નળાકાર રચના. આપણે આ રીતે જલવાહિનીનો એક ભાગ દોરીએ, બરાબર, તો આ એની જાડી દિવાલ હશે. વચ્ચે શું હશે? પોલાણ. શું હોય? પોલાણ. કેવી રીતે પોલાણ હશે? તો કે આ રીતે, બરાબર. વચ્ચે આપણે કેમ પાઇપ હોય, બરાબર, નળી હોય, એ રીતે આવી જાડી દિવાલ હશે. તો આ રચના કેવી છે? નળાકાર, જાડી અને લાંબી રચના છે. સમજ પડી? હવે આ જે કોષ છે જલવાહિની, ઓકે, જલવાહિની એ કઈ દિવાલ ધરાવતો હશે? તો કોણ, કયા ઘટકો આવેલા હશે? તો એ યાદ રાખવાનું તમારે. લિગ્નિની સ્થૂલિત દિવાલ ધરાવશે. શું ધરાવશે? લિગ્નિની સ્થૂલિત દિવાલ. હવે લિગ્નિની ક્યાં હોય? અહીંયા સેલ્યુલોઝ નથી, તો ઓબ્વિયસલી આ ઘટકો કેવા હશે? મૃત ઘટકો. કેવા? મૃત ઘટકો. આ જલવાહિનીના કોષો આપણે મૃત ઘટકો કીધા, તો અહીંયા જીવરસ હશે નહીં, એટલે કે આ જલવાહિનીની અંદર જીવરસ ગેરહાજર. કેવો હોય? જીવરસ ગેરહાજર. એના બદલે અહીંયા આપણને શું જોવા મળે? જો પોલાણ જોવા મળે, બરાબર. જીવરસ ગુમાવાઈ ગયો છે, કોષરસ નથી, એના બદલે ત્યાં જગ્યા થઈ ગઈ, એના માટેથી આપણને અહીંયા શું મળશે? પોલાણ જોવા મળે. આ પોલાણ નું કામ શું હશે? પાણીનું વહન કરવું, જેવી રીતે નળીમાંથી પાણીનું વહન થતું હોય, એ રીતે આ જલવાહિનીના પોલાણમાંથી પાણીનું વહન થશે. ત્યારબાદ જલવાહક ઘટકો તેની સામાન્ય દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય. કેવા છિદ્રો? તો કે આવા છિદ્રો. એની દિવાલમાં શું આવેલા હશે? નાના નાના છિદ્રો, બરાબર. હવે જલવાહિનીને આપણે જો ડિટેલમાં વાત કરવા જઈએ, તો ઘણી વખત આ પડદાયુક્ત હોય, ઘણી વાર પડદા વિહીન પણ હોય. ઓકે, આ એક ઘટક આપણે દોરેલ છે. આવા તો બધા જ જલવાહિનીના ઘણા બધા ઘટકો એક સાથે જોડાયેલા હોય, એકબીજા સાથે જોડાયેલા હોય, તો આવી રીતે સંયુક્ત રીતે આમ પેશી બનાવશે આવી રીતે. આ બધા શું છે? જલવાહિનીના ઘટકો. એમાંથી આપણે પેલા અહીંયા ફક્ત એક જ ભણતા હતા, પણ હવે પાણીને સતત ઉપર જવું છે, તો એ આવી રીતે જશે આમ, બરાબર. તો એને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ જવાનું છે, તો એનામાં ઘણી બધી શક્તિ વપરાઈ જશે. અને અહીંયા તો પાણીની મોટર છે નહીં. આપણે ઘરે ટેરેસ પર પાણીની ટાંકી હોય, તો એ ટાંકીમાં પાણી ચડાવવા માટે પણ નીચેથી ફોર્સ આપીએ છીએ પાણીને મોટર દ્વારા, પણ વનસ્પતિમાં તો એવું નથી. અને આ પાણીને ઉપર લઈ જવા માટેની એક મિકેનિઝમ છે. એટલા માટે આ જલવાહિનીના ઘટકો એની દિવાલ પર શું ધરાવે? નાના નાના છિદ્રો ધરાવે, આવી રીતે બધી જ.
આ છિદ્રો નું કામ શું હશે? પાણી ને ઉપર ધક્કો મારવો અને પાણી પાછું નું આવે, કારણ કે વહન કેવું છે? એક માર્ગીય, બરાબર. એટલા માટે હવે પાણી આવતું હશે તો આવી રીતે જશે પાણીના ઘટકો, આમ સમજ પડી? એટલે કે એકબીજા છિદ્રો દ્વારા પાણી ઉપર ચડશે. તો એ થઈ ગયું આવૃતબીજધારી વનસ્પતિની અંદર આવેલ જલવાહિનીના છિદ્રોનું કાર્ય. ઓકે, હવે આપણે બીજો પ્રકાર છે એ કોણ છે? જલવાહિનીકી. કોણ? જલવાહિનીકી. આપણે હમણાં જોયું એમ આવૃતબીજધારીમાં જલવાહિની હોય તો એની દેખીતી લાક્ષણિકતા થઈ, પરંતુ અનાવૃતબીજધારી વનસ્પતિમાં જલવાહક પેશીમાં જલવાહિનીનો શું હોય? અભાવ હોય. એટલે કે અનાવૃત બીજધારીમાં જલવાહિનીનો અભાવ, હાજર ફક્ત કોણ છે? જલવાહિનીકી. કોણ છે? જલવાહિનીકી. હવે એ કેવા પ્રકારની હશે? તો જેવી રીતે આ લાંબી નળાકાર જાડી રચના હતી એ એવી નથી. આ જલવાહિનીકી તંતુમય કોષો જેવી છે, કે જેના કોષો છેડેથી કેવા છે? સાંકડા અને પાતળા કોષો છે. જેવું કેવા છે? સાંકડા અને પાતળા કોષો. લાંબા છે તો કહીએ, નળાકાર છે તો કહીએ, પરંતુ છેડા એના કેવા છે? સાંકડા છે. જે રીતે અહીંયા પણ એના નાના 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 શું હતા? સૂક્ષ્મ છિદ્રો હતા. તો કહીએ અહીંયા પણ શું જોવા મળશે? એની દિવાલ પર છિદ્રો. આ જલવાહિનીકીની દિવાલ પણ શાની બનેલી હશે? લિગ્નિનની. લિગ્નિનની છે સત્તા, એટલે આની જેમ જ બધી રચના બીજી સમાન. તો કે જીવરસ વિહીન હશે. આ પણ જીવરસ વિહીન છે તો આ ઘટકો કોષો કેવા હશે? બધા મૃત હશે. વચ્ચેનું જે પોલાણ છે અને આપણે આડછેદ લઈએ તો આડછેદ આપણને આવો જોવા મળશે, બરાબર. એટલે વચ્ચે પોલાણ રચે છે એ કોના કારણે છે? એ કોષો મૃત છે અને જીવરસ ગુમાવેલો છે એટલા માટે પોલાણ મળશે. આના છેડા જુઓ બંધ છે. છેડા બધા કેવા છે? બંધ. તો અહીંયા પણ પાણીની જે ગતિ હશે, અહીંયા બીજી જલવાહિની કી હશે? આવી રીતે એકબીજાને આવી રીતે ગોઠવાયેલી હશે કે નહીં? તો કહીએ પેલા જલવાહિની જાડી હતી, જયારે આ કેવું છે? પાતળી. પાતળી તો એની બધાની દિવાલ પર શું હોય? નાના 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 સૂક્ષ્મ છિદ્રો. તો પાણીની દિશા આવી રીતે જશે આગળ. સપોઝ અહીંયા આવી ગયું તો આ છેડો અહીંયા બંધ થઈ ગયો છે, તો પાણી અહીંયાથી આગળ જઈને બીજામાં બીજા ઘટકમાં જતું રહેશે, ત્યાંથી આગળ ઘટક. સમજ પડી? તો આ જે કોઈ પણ છિદ્રો છે એનું કામ એક ફોર્સ પેદા કરવાનો, પાણીને બીજી ઊંધી દિશા તરફ ના આવવા દેવાનો, અને સતત ને સતત પાણીનું વહન ચાલુ રાખે. એટલા માટે આ જલવાહિનીકીની અંદર આવા છિદ્રો જેવી રચના આવેલી હોય. કોષ દિવાલની અંદર બંને સ્તરો અલગ અલગ સ્વરૂપમાં શું ધરાવતા હોય? સ્થૂલન ધરાવતા હોય. શું ધરાવતા હોય? સ્થૂલન. સપુષ્પી વનસ્પતિની અંદર તમે લો તમને પૂછે આ બંને પુષ્પો ધારણ કરતા હોય, આમાં સુવિકસિત પુષ્પો હશે જયારે અહીંયા પ્રાથમિક પ્રકારના પુષ્પો હશે, પરંતુ બંને છે કેવી? સપુષ્પી વનસ્પતિ. તમને એમ કોઈ પૂછે નીટમાં કે એમસીક્યુસ ની અંદર, એક એક બે બે માર્ક્સ ના ક્વેશ્ચન્સ ની અંદર પણ, કે સપુષ્પી વનસ્પતિમાં પાણીના વહન કરતી અગત્યની પેશીઓ કઈ? તમને ચાર ચાર આપી હોય તો તમારે સપુષ્પી, સોરી ચાર તો ના આપી હોય, આ એ બી એમ કરીને આપેલું હોય તો આ બે ને તમારે ટીક કરવાની. અને જલવાહક પેશીની અંદર કયા કયા ઘટકો ભાગ લે? તો આ ચારે ચાર. જોજો અહીંયા તમને ટ્વિસ્ટ કરીને પૂછી દઈ, જલવાહિની, બરાબર, જલવાહિની આપેલી હોય, એની સાથે જલવાહક, સ્થૂળ કોણક આપેલું હોય, સ્થૂળ મતલબ કોઈ પણ ટ્વિસ્ટ અહીંયા કરી દીધું તો પણ તમને એક્ઝેક્ટ વર્ડ ખબર હોવા જોઈએ. ઓકે, ત્યારબાદ વાત કરીએ ત્રીજા ઘટકની. કોણ છે? જલવાહક તંતુ. કેવો છે? જલવાહક તંતુ. આ જલવાહક તંતુ નું કેવા છે? આપણે અહીંયા વર્ટિકલી દોરીએ, સોરી હોરિઝોન્ટલી દોરીએ. વર્ટિકલી એટલે સીધું, હોરિઝોન્ટલી એટલે કે આડું. ઓકે, આ જલવાહક તંતુ કેવા હશે? તો કે લાંબા, પાતળા અને છેડેથી સાંકડા, જેમ આની જેમ. પરંતુ આ અનાવૃત બીજધારી હવે આ તો બધામાં હશે, અનાવૃતમાં પણ હશે, આવૃતમાં પણ હશે. આના અંદર અવકાશ હોતો નથી, હોય છે તો નહીવત અવકાશ. કેવો? નહીવત અવકાશ હોય છે. એટલા માટે આપણે અહીંયા કોઈ વચ્ચે આડછેદ કે એવું દોરીશું નહીં, આના ઉપર કોઈ છિદ્રો ને એવું હોતું નથી. એની દિવાલ કેવી હશે? ખૂબ
ખૂબ જ સ્થૂલિત દિવાલ, સ્થૂલિત દિવાલ, સ્થૂલિત દિવાલ બોલે તો કોઈ પણ ઘટકોનું સ્થૂલન થયેલું હોય અને મજબૂત હોય એ. ઓકે, પડદા છે અહીંયા, જો પડદા એટલે કે આપણે આ કોઈ પેશી હોય તો અહીંયા કોઈ વચ્ચે પડદો હોય, બરાબર. તો ઘણી વાર આ જલવાહક તંતુ જયારે એકબીજા સાથે અહીંયા જોડાયેલા હોય, બરાબર, તો એકબીજા વચ્ચે ઘણી વાર પડદા જોવા મળે છે, ઘણી વાર પડદા જોવા મળતા નથી. એટલે કે જલવાહક તંતુઓ પડદાયુક્ત કે પડદા વિહીન પણ હોઈ શકે. પડદો પડી જાય તો બે ઘટકોની અંદર વિભાજન થઈ જશે. પડદો આ વિહીન હશે તો એમાં જલવાહક તંતુઓની રચના કેવી હશે? સળંગ અને લાંબી હશે. ચોથો પ્રકાર છે જલવાહક મૃદુતક. મૃદુતક આવે એટલે આપણને કેવા કોષો યાદ આવી જાય? તો કે સમવ્યાસી, ગોળાકાર, અંડાકાર અને આંતરકોષીય અવકાશ ધરાવતા, કે જેનો કામ હતું ખોરાક સંગ્રહ કરવો, ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણ કરવું, સ્ત્રાવ કરવો, અને એનામાં હરિતકણ તો આવેલા જ હોય, અને હરિતકણ આવેલા છે તો આ કોષો પણ કેવા હશે? જીવંત કોષો, યાદ રાખજો. કેવા? જીવંત કોષો. ત્રણે ત્રણ ઘટકો મૃત ઘટકો છે, જયારે જલવાહક મૃદુતક એ કેવા છે? જીવંત ઘટકો છે. આની કોષ દિવાલ કેવી હશે? તો કે મૃદુતક પેશીનું જેવું હોય એ બેઠું હોય, છાપી દેવાનું, સેલ્યુલોઝ ની બનેલી પાતળી દિવાલ. આ ઘટકો, આના કોષો કેવા છે? જીવંત કોષો છે. ત્યારબાદ બંને કોષો વચ્ચે શું હશે? આંતરકોષીય અવકાશ છે. જો આ એરિયા બધા આપણે એને ડાર્ક બ્લુ થી દેખાડીએ ત્યારે, બરાબર, આંતરકોષીય શું હોય? અવકાશ. આ અવકાશનું કામ શું હશે? તો કે ઘણી વખત એ ખોરાકનો સંગ્રહ કરશે. કેવા સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરશે? તો કે સ્ટાર્ચ, ચરબી કે તેની જેવા પદાર્થોનો શું કરે? સંગ્રહ. કેવા? કેવા? સ્ટાર્ચ, ચરબી કે ટેનિન જેવા પદાર્થોનો ખોરાક સ્વરૂપે સંગ્રહ કરશે. શું કરશે? ખોરાક સ્વરૂપે સંગ્રહ કરશે. ત્યારબાદ જલવાહક મૃદુતક નું હજુ એક કામ છે કે એ, જો આપણે પ્રકાંડ નો આડછેદ લઈએ, મૂળ નો આડછેદ લઈએ, તો એના મધ્યમાં આપણને શું જોવા મળે? ઘણા બધા બાહ્યકના કોષો જોવા મળે. આ બાહ્યકના કોષો શાના બનેલા હોય? મૃદુતકના. શાના? મૃદુતકના. તો જે દરમિયાન જલવાહક પેશીમાં, આપણે અહીંયા એક આડછેદ ડ્રો કરી લઈએ સમજવા માટે. ઓકે, આ રીતે સપોઝ આ કોઈ વનસ્પતિના પ્રકાંડ નો શું છે? આડછેદ. એમાં આપણે શું કરવું છે? અરીય વહન કરવું છે. શું કરવું છે? અરીય વહન. અરીય એટલે કે ત્રિજ્યાવર્તી. ત્રિજ્યાવર્તી એટલે આ રીતે થશે. સમજ પડી? બહારની તરફથી અંદર આવે છે એવા પ્રકારનું વહન. તો આપણે આ મૂળનો આડછેદ લઈએ. શું? મૂળનો આડછેદ. એના વચ્ચેનો જે ભાગ હશે, મૂળના આડછેદનો વચ્ચેનો જે ભાગ, એને શું કહેવાશે? મજ્જા. શું કહેવાય? મજ્જા. ત્યારબાદ આમાં જલવાહક પેશીના ઘટકો, અંદવાહક પેશીના ઘટકો આવી રીતે આવેલા હોય. આ જલવાહક પેશી સપોઝ સોરી આ અંદવાહક પેશી લઈ લો, તો આવી રીતે જલવાહક પેશીના ઘટકો આવેલા હશે. જો કેવા પ્રકારે છે જલવાહક પેશીના ઘટકો? આ રીતે અરીય રીતે ગોઠવાયેલા છે કે નથી? તો એની ફરતે આ બધા કોષો આવેલા હશે. એ મૃદુતકના કોષો હોય. કેવા? મૃદુતકના કોષો, કે જે આ જલવાહક અન્નવાહકને અલગ અલગ પાડશે, બરાબર. અલગ અલગ અહીંયા પાડે છે તો તમે જુઓ, આ આપણે મજ્જાનો ભાગ જે કીધેલો, ત્યાંથી આમ કે કિરણો જેવી રચના બને છે, બરાબર. મજ્જાના ભાગે આ બાહ્યકના કોષોથી કે કિરણો જેવી રચના બને છે, એને શું કહેવાશે? મજ્જા કિરણો. શું કહેવાય? મજ્જા કિરણો. આ રચનાને કારણે મૂળ એ જમીનમાંથી પાણી શોષીને અરીય રીતે કેન્દ્ર ભાગે લાવી શકે છે. સમજ પડી? તો
આ માટે જવાબદાર કોણ છે? આ મૃદુતક કોષો. કયા મૃદુતક? જલવાહક પેશીની તરત જ બાજુમાં આવેલા હોય તે કોષો કયા છે? જલવાહક મૃદુતક. હવે આ બધા ઘટકોની રચના કેવી રીતે છે, જોડાય કઈ રીતે ગોઠવાયેલા હોય? સપોઝ આપણે આમાંથી કોઈ જલવાહક પેશીને ઝૂમ કરીને દોરીએ તો આ જલવાહિની છે. શું છે? જલવાહિની. આવી રીતે આપણે દોરી દઈએ કારણ કે એક તો હશે નહીં. આ જલવાહિની છે તો એની ફરતે પાણીનો વ્યય અલગ અલગ દિશામાં ના થઈ જાય એના માટે એની ફરતે નાના 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 શું આવેલા હોય? જલવાહક તંતુ. શું આવેલા છે? જલવાહક તંતુ, કે જે પાણીનો અન્ય કોષોની અંદર વ્યય થતો અટકાવે. આ જલવાહકની ફરતે આ બધા કોષોને પોષણ પૂરું પાડે એવા કોષો ફરીથી કોણ આવેલા હોય? જલવાહક મૃદુતક. આ સમજ પડી? જો આવૃત બીજધારી વનસ્પતિ હશે તો આ ભાગ કયો હશે? જલવાહિની. અનાવૃત બીજધારી વનસ્પતિ હશે તો એમાં જલવાહિની હોતી નથી, એટલા માટે એ જલવાહિની હશે. આમાં પાણીનું વહન આમ આમ એવી રીતે સળંગ રીતે થશે અને અહીંયા આની દિવાલ પર શું હશે? બધી છિદ્રો હશે જેના કારણે પાણી એક ઘટકમાંથી બીજામાં, બીજામાંથી ઘટક ત્રીજામાં, એવી રીતે આ વમળ આકારે આગળ આગળ આવતું જશે. તો આ રીતે શું કરશે? એ પાણીનું મૂળથી પ્રકાંડ અથવા તો પર્ણ સુધી વહન કરશે, જ્યાં પણ જરૂરિયાત હશે ત્યાં સુધી. ઓકે, હવે પાણીનો અહીંયા સ્ત્રોત કોણ છે? મૂળ. બરાબર. તો જે જગ્યાથી આપણે ખેંચીએ છીએ કે મેળવીએ છીએ એ ભાગને શું કહેવાશે? સ્ત્રોત. જે જગ્યાએ જરૂરિયાત છે, બરાબર, માનો કે પર્ણો ને પાણીની જરૂરિયાત છે તો પાણીનો સ્ત્રોત મૂળ હશે, પણ જરૂરિયાત ક્યાં છે? પર્ણમાં. તો એ ભાગને શું કહેવાશે? જે કોઈ પણ જરૂરિયાત વાળો ભાગ છે એને શું કહેવાય? સિંક. એટલા માટે વહન કેવા તરફનું થશે? સ્ત્રોત થી સિંક તરફનું વહન થશે. આ સ્ત્રોત અને સિંક વિશે તમે ચેપ્ટર નંબર 11 માં ડિટેલમાં ભણશું, પરંતુ અત્યારે એટલું યાદ રાખી લો. ઓકે, આ વસ્તુ તમે નોટ ડાઉન કરી લો. આપણે આગળ જોઈએ જલવાહક પેશીના પ્રકાર. ત્યાર પછીનો ટોપિક છે જલવાહક પેશીના પ્રકારો જણાવો. તમને બે બે માર્ક્સ ની અંદર આ પૂછી શકે. કેટલા માર્ક્સ? બે બે માર્ક્સ ની અંદર. પેલા એના ઉદ્ભવને આધારે પ્રકારો પાડીએ. કોના આધારે? ઉદ્ભવ અથવા તો ઉત્પત્તિના આધારે પ્રકાર. કેટલા પ્રકાર પડશે? તો કે બે. કેટલા? બે. અહીંયા આપણે યાદ રાખવાનું છે દારૂને. કોને? દારૂને. તો કે પહેલો પ્રકાર છે એને શું કહેવાશે? આદિદારૂ. કેવું કહેવાય? આદિદારૂ. અને બીજો પ્રકાર છે એને શું કહેવાશે? અનુદારૂ જલવાહક. એટલે બે પ્રકાર ટોટલ, આદિદારૂ જલવાહક અને અનુદારૂ જલવાહક. ઓકે, જે ઘટકો વનસ્પતિમાં સૌથી પહેલા, આદિ માનવ તમે જુઓ એટલે કે જૂના જમાનાના માણસો, જૂનું આદિ માને તો જૂનું પ્રાથમિક કક્ષાનું. ઓકે, તો આદિદારૂ એટલે કે વનસ્પતિની અંદર પહેલા નિર્માણ પામતા જલવાહકના ઘટકોને શું કહેવાય? આદિદારૂ. આ ઘટકોના નિર્માણ બાદ વનસ્પતિમાં વૃદ્ધિ થશે વગેરે વગેરે, ત્યારબાદ વૃદ્ધિ બાદ અથવા તો એને આપણે બીજું કહી શકીએ કે પાછળથી, એટલે કે સમય જતા પાછળથી નિર્માણ પામતા જલવાહકના ઘટકોને શું કહેવાય? અનુદારૂ. શું કહેવાશે? અનુદારૂ. હવે આપણે જો જ્યારે પણ દ્વિદળી, એકદળી, મૂળ, પ્રકાર, પર્ણની વાત કરીશું ત્યારે આ ઘટકોને આપણે ડિટેલમાં ભણીશું કે ક્યાં છે જલવાહકના આદિદારૂ, ક્યાં છે અનુદારૂ વગેરે વગેરે. ઓકે, એના ઘટકો પણ કેવા હશે? અલગ અલગ. હવે વાત કરીએ તો કે આ મૂળ અને પ્રકાંડની અંદર આદિદારૂ અને અનુદારૂનું સ્થાન અલગ અલગ પ્રકારનું હશે. બરાબર. કેવું હશે? અલગ અલગ પ્રકારનું સ્થાન. તો સ્થાનના આધારે જલવાહકના પ્રકાર કેટલા પડશે? તો કે અહીંયા પણ ફરીથી બે. કેવા કેવા? તો કે પહેલો છે
बहिरारंभी जलवाहक, याद रखो केवू छे बहिरारंभी जलवाहक, बीजू छे अंतरारंभी जलवाहक, अंतरारंभी जलवाहक, बहार थी जेनो आरंभ थाय छे ए बहिरारंभी, अंदर थी जेनो आरंभ थाय छे ए अंतरारंभी। ओके, कोनी अंदर केवू होशे तो प्रकांड छे, प्रकांड नी अंदर केवू अंतरारंभी, जारे मूल नी अंदर केवू बहिरारंभी। केम आवू तो आना माटे ना आपणे हवे रीजन नी वात करीए। ए पहला आ प्रकांड नी अंदर आदि दारू होशे ए केवा हशे मज्जाकीय, केवा याद राखो आदि दारू मज्जाकीय बराबर, अने अहींया कोण आदि दारू केवा हशे परिगवर्ती। केम आवू, चलो मूल नी वात करीए, मूल नो आर्छेद आपणे लईए बराबर, एलो आर्छेद लईए तो ऑब्वियसली मूल नो आ એ તો ગોળ જ દેખાશે। આર્છેદની અંદર જલવાહકના ઘટકો પેલા ક્યાં નિર્માણ પામે છે? પરિઘવર્તી। કેવા ભાગે? પરિઘવર્તી। કેમ? કારણ કે મૂળનું કામ શું છે? પાણીનું શોષણ કરવું। શું કરવું? મૂળનું કાર્ય છે પાણીનું શોષણ કરવું। તો આ જલવાહકના ઘટકો કઈ અંદરથી શરૂઆત થાય તો કે નહીં? કેમ? કારણ કે જયારે આદિ કક્ષાનું મૂળ બન્યું હોય, અથવા તો એને આપણે ચેપ્ટર પાંચ ના આધારે પ્રાથમિક મૂળ કહીએ, તો આ પ્રાથમિક મૂળનું કામ પણ પાણીનું શોષણ કરવાનું હશે। તો જયારે વનસ્પતિનો વૃદ્ધિ કરવી છે, વિકાસ કરવો છે, એ દરમિયાન પાણી જોશે, તો આ જલવાહક ઘટકો ક્યાં આવેલા હશે? પરિઘવર્તી ભાગે। સૌથી પહેલા એ નિર્માણ પામે, ત્યારબાદ વૃદ્ધિ પામતા 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 કોણ? અનુદારૂ નિર્માણ પામે, એટલે અનુદારૂ કેવા હશે? મજ્જાકીય। અહીંયા યાદ રાખવાનું, અનુદારૂ મજ્જાકીય। આ મૂળની વાત કરીએ, કોની? મૂળની। હવે પાણીનું શોષણ થઈ ગયું છે વગેરે વગેરે, આ હમણાં મૂળની અંદર આપણે વાત કરી કે પાણીનું શોષણ થઈને મજ્જા કિરણો વડે પાણી કઈ બાજુ આવશે? અંદરની બાજુએ આવશે। અંદરની બાજુ એટલે કે અંદરના ભાગને આપણે શું કીધું હતું? મજ્જા, કેન્દ્ર ભાગને, કેન્દ્ર ભાગ અથવા તો હજી બીજું કહેવાય મજ્જા। ઓકે, હવે પ્રકાંડનો જો આર્છેદ લઈએ બરાબર, પ્રકાંડ એટલે કે હવાઈ ભાગ, જમીનની ઉપરનો ભાગ, આ પ્રકાંડની અંદર જો આ જલવાહકના ઘટકો આપણે અલગ પેનથી દર્શાવીએ, જો જલવાહકના ઘટકો પરિઘવર્તી ભાગે પહેલેથી હશે, એટલે કારણ કે પ્રકાંડ તો પહેલા કેવું હોય? કુમળું, નાજુક, ઓકે, અને લીલા કલરનું, કે જેના પર પ્રકાંડ રંધ્ર, જેવી રીતે પર્ણરંધ્ર કે વાયુરંધ્ર પર્ણ પર હોય એવી રીતે પ્રકાંડ પણ નાના નાના છિદ્રો હોય, તડકો પડશે તો એમાંથી પાણી ગુમાવાની શક્યતા પણ રહેશે, પાણી ગુમાવાઈ જાય પ્રકાંડમાંથી, આવું પોસિબલ છે। તો એટલા માટે એ અનુકૂલન સાધવા માટે પ્રકાંડની અંદર, કોની અંદર? પ્રકાંડની અંદર જલવાહકના ઘટકો પહેલા ક્યાં નિર્માણ પામે છે? મજ્જાકીય ભાગે, એટલે કે આદિ દારૂ ક્યાં આવેલા હોય? મજ્જાકીય ભાગે, અને ત્યારબાદ એ કઈ બાજુએ જાય? એનો વિકાસ બહાર તરફ થાય, એટલે કે પરિઘવર્તી ભાગે। એટલે અનુદારૂ ક્યાં આવેલા હોય? આપણે અહીંયા લખી દઈએ, અનુદારૂ કઈ બાજુએ? તો કે પરિઘવર્તી ભાગે। એટલા માટે જો પ્રકાંડની અંદર વિકાસ ક્યાંથી થયો? અંદરથી બહાર તરફ, એટલે કે વિકાસ અંદરથી થયો, એટલા માટે આપણે એનું નામ આપ્યું અંતરારંભી। જ્યારે મૂળની અંદર બહારથી વિકાસ થયો અંદર તરફ, એટલા માટે એનું નામ આપ્યું આપણે બહિરારંભી છે। સિમ્પલ। તો આના આધારે તમને નીટમાં વિધાન કારણ પ્રકારના ક્વેશ્ચન પૂછી શકે, ઘણી વખત સિલેબસ બહુ બધો ભેગો થઈ જાય, તો આ અંતરારંભી બહિરારંભીમાં ખબર ના પડે, કયું ગોખ્યું ગોખેલું હોય તો નહીં ખબર પડે, પણ તમને આ ખબર છે, રીઝન ખબર છે કે શા માટે ભાઈ અંતરારંભી, શા માટે બહિરારંભી, તો તમે આસાનીથી જવાબ આપી શકશો। તો તમે આ હવે સ્ક્રીનશોટ આવે એ પ્રમાણે વાંચતા રહો, મહેનત કરતા રહો, મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર।